visto nevo, padrva tu tri, budva, sorry, nou nou jocetna dine, param puti setru de si kanchi swami nu, si padmanam dine na saukachar na slok, chetalis si basar upa, kona puri ma proja. Namo doi sau ariyantanam, namo doi sau siddhanam, namo doi sau ayiriyam, namo doi sau jayanam, Namonuri sau Tridalavati Savanam Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina Kamadam Okshadam Chai Omkara Namo Nama Manganam Madhavanu Yo Madhanam Utamavani Manganam Kunkundari Ujendra Mursu Manganam Namasana Vishadani Swanam Bhutya Chakasti Chitsavai Bhavaya Sarvana Tridalavati Yusanidatari જિંદગી પૃથ્વી સ્ત્રીનો છઠ્ઠો અધિકાર છે. શ્રાવકનો આચાર ને આચરણ શું હોય? રસ્તાશ્રમમાં રહેલા જૈન શ્રાવક એનું અનુષ્ઠાન આચરણ શું કેમ હોય, કઈ ભૂમિકાએ કેટલો એનો રાગમંદ હોય, એ વાત ત્યાં ચાલે. પહેલી વાત ઘણી વાત આવી ગઈ, વાત પિસ્તાળી કાઠા થઈ ગઈ. ભાવનાની વાત કરે છે. હવે ધર્મી જીવ સંસારમાં 12 પ્રકારની ભાવના કરે. પહેલી ભાવના એક આવી રહી, હંમેશા જ્ઞાની ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં આ બધું શરીર આદિ અનિત્ય છે અને એના નાશથી શોક કરવા જેવો નથી એમ વારંવાર વિચારણા કરતા એની ભૂમિકામાં સમ્યક દર્શન સહિત વૈરાગ પણ ટકી રહે. સમજાણું કઈ એ વાત કરી પહેલી. હવે આ શરણ ભાવના બીજી છે. યાદ્રેણ ઘાત કાયસ્ય સ્મર્ગસાવસ્ય નિર્જની યથાન શરણમ જંતો સંસારે ન તથાપદી. જેમ મૃગના બચ્ચાને એના શરીરને વ્યાઘ્ર પ્રબળ રીતે વાઘે પકડ્યો હોય, મૃગના બચ્ચાને વાઘની થાપે આમ પકડ્યો હોય, એ મૃગને બચ્ચાને નિર્જન વનમાં કોઈ માણસનો પગર નથી, કોઈ માણસ આદિ નથી, એને બચાને કે લીએ સમર્થ નહીં. એમ સંસારમાં આપત્તિ આને પર જીવ કો કોઈ ઇન્દ્રા મંદ્રાદી બચા સકતે નહીં. અરે પૈસા પૈસા સંસ્કાર કરે કે નહીં, આ ભાઈ કરે કે નહીં, દયાનો ઉપદેશ કોણ કરે, કોની દયા કરે, કોણ કરે, એ તો એની રાગ મંદ કરવા માટે દયાનો ઉપદેશ હોય છે. જેમ મૃગના બચ્ચાને વાઘ પકડીને આમ થાપ મારીને પીડ્યો હોય આવે છે ને, અમે આજે ભગવાન મહાવીર પરમાત્માનો જીવ દસમે ભવે સિંહ હતો, સિંહ તેને અમે જોશું ઘડિયાળ અમે ઉપર, એ સિંહ મૃગને થાપ મારતો હતો, ખાતો આમ મારીને, એના બે મુની ઉપરથી ઉતર્યા. દસમે ભવે ભગવાન મહાવીરનો પૂર્વનો દસમો ભાવ, આમ મૃગને આમ મારીને આમ દાગી ખાતો મની ઉતરે છે ઉપરથી. અરે આત્મા, અમે ભગવાન પાસે સાંભળ્યું છે, મુનિ કે છે, અમે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા પાસે સાંભળ્યું છે, તારો આત્મા દસમે ભવે ભગવાન મહાવીર થવાનો છે. જેથી એવો માથે કે જો બે ઉપદેશ આપે જો મને, હા ને ત્યાં મોઢું ફરી ગયો. આત્મા તું તો ભવિષ્યનો દસમા ભવે ચોવીસમા છેલ્લા તીર્થંકર એવા ભગવાન મહાવીરનો તું જીવ છો. ભાઈ સિંહને કે જો આત્મા મોકલી આ મૃગના બચ્ચાને
આ મારી તલાબને ખાતવા શું છે? તમે છે કોઈ મૃગને સ્વર્ણ ત્યાં? સમજાય છે? એ કોઈ ઉપદેશ ને લાયક અંદરથી આંખમાંથી આંસુ આજા જાય. જો આંખ એમાંથી નજીક ના દેખો, આંખમાંથી આંસુ આજા જાય. તે નામ અરે આ શું કહ્યું? જ્ઞાનો આત્મા જ્યાં મારી સ્થિતિ થવાની, અને આ સ્થિતિમાં હું જંગલમાં આ અશરણ નિર્જન મનમાં અશરણ મગ્ન મારું છું. રોવે સિંહ, સિંહ રોવે વનનો સિંહ વાઘ રાજા. અરે કોઈ આને શરણ નથી. મેં આને માર્યો, મારો આત્મા મનુને કૃપા ઉપરથી ઉતરીને જો ચાલ્યા જતા હતા, મની નીચે ઉતર્યા અને આમ ઉપદેશ કરે છે. ભાઈ હું આત્મા ચોવીસમો ત્રણલોક નો મા તીર્થંકર થનાર. સમજાય છે? સંથારો કે સમાધિ મરણ. આ કે છે કે મૃગને નિર્જન વનમાં પકડે કોણ? સર એમ આ બધું નિર્જન જ છે. ઓ જ્યાં પડ્યો ત્યાં ખાટલે પડ્યો અને આપી આવીને પડી કોણ મુકાવવા સમર્થ છે? એની ઉત્પાદનની તૈયાર હોય તે નિમિત્ત આવ્યા વિના રહે નહીં. એને પરાધીન નથી કે નિમિત્ત, એની અંદર ઉપાદાન લાયકાત હતી. ગમે ત્યાંથી આવે, આય તો મૃગના બચ્ચાને કોઈ બચાવવા સમર્થ નથી. એમ સંકેતી ગ્રાસ્તાશ્રમનો સાવક પોતાના આચારમાં આવી ભાવના વારંવાર કરે કે આ કોઈ કુટુંબ કબીલા પીડા ટાણે આમું નહીં જોવે. આમું જોવે તો એ શરણ શું કરે? શું આપી શકે? એમ કરીને વિચારીને એક ધર્મ શરણ છે. યથાન શરણમ જંતુ સંસારી તથા આપજ્ય ભગવાન કેવળી પનંતુ ધમ્મો શરણમ છે ને. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવે આત્માનો ધર્મ કયો એ એક જ શરણ છે. એ સિવાય કોઈ શરણ એમ વારંવાર વિચાર કરે. શ્રીમદમાં આવે છે ને બારમા પાવનમાં, સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ જાણી, અનાથ એકાંત સનાથ સાક્ષી. 4 વર્ષે અન્નજી કેટલા વખતની ઉંમર? 4 વર્ષ ને 4 મહિનાની ઉંમરે શ્રીમદ રાજચંદ્ર પૂર્વનું જાતિસ્મરણ હતું અને આ પોતે ભાવના લખે છે. 12 ભાવનાનો ગ્રંથ. સમજાય છે? કાંઈ એમાં કે છે સર્વજ્ઞાનો ધર્મ શું શરણ જાણી. સર્વજ્ઞ ત્રિલોકનાથ વિતરાગ પરમાત્મા એ અંતરમાં આત્મા આનંદ ને શુદ્ધ છે એવા તત્વને કહ્યું છે. એ આગળ કહેશે. આગળ સમજુ આમાં છેલ્લી વાતમાં બહુ સરસ વાત છે. આ ભાવના છે ને આ તો ચરી ગાથા છે. જુઓ એની 8મી ગાથા છે. 8મી આની અંત તત્વ વિશુદ્ધ આત્મા બહિ તત્વ દયાંગીશુ દ્વયો સન્મિલને મોક્ષમ તસ્માદ્વિ સ્વયં માત્રે. 7 ગાથા કે છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા સંસારમાં રહેલો શાવક એમ વિચારે છે કે અંત તત્વ શુદ્ધ આત્મા આ શરણ મારો વિશુદ્ધ શિવાનંદ પ્રભુ એ મારું અંત તત્વ છે, એ મારો માન છે. સમજાય છે? કાંઈ સમજતું નહી. મારો માલ, મારી માલ સમજ ને પૂંજી, મારી પૂંજી અંદરમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મારો કારણ પ્રભુ, મારો કારણ જીવ
જેમાં અનંત જ્ઞાન દર્શન આનંદ ચતુર્થી ભરેલો તત્વ છે એ મારો અંત તત્વ છે. એવા અંત તત્વનો આશ્રય કરીને એ કોણ કરે છે આ ખગડા રે કોણ છે ત્યાં તત્વ વિશુદ્ધ આત્મા. દેખો મારું અંતર તત્વ તો મને શરણભૂત આશ્રય કરવા લાયક જેને શરણે જતા ધર્મને શાંતિ મળે એવો મારો આત્મા અનંત સચ્ચિદાનંદ પ્રભુ સત્નામ શાશ્વત જ્ઞાનને આનંદનો ભંડાર એ મારું અંતર તત્વ છે. બહિ તત્વ દયાંગી છું. અહીં તો શ્રાવકનો બાર વ્રતમાં દયાનો અહિંસાનો ભાવ મૂકી ગયો છે ને. બાર વ્રતમાં અહિંસાનો ભાવ વ્રતમાં મૂકી ગયો છે એવો જે શુભ ભાવ અંતત્વ નિશ્ચય સ્વભાવનો આશ્રય અને આ સાથે વ્રતનો શુભ ભાવ એમ બે નિમિત્ત ગણીને દ્વયો સન્મિલિત મોક્ષ બે ભેગા થતા આત્માની મુક્તિ થાય એમ શ્રાવક સંકેતી ગ્રસ્તાશ્રમમાં વારંવાર દિન દિન પ્રત્યે આવી ભાવના અને વિચારણા કરે. ઓ હમણાં મોક્ષમ તસ્મા દ્વિતયમ આશ્રય એ બે પ્રકારનો આશ્રય કરવાનો છે. વાત નીચે બેની વાત છે ને જ્ઞાન ચિદાનંદ પ્રભુ એનો અવલંબન અંતર આશ્રય કરવો અને વ્રતને યુગ જે બાર વ્રતાદી છે અને એમાં દયાનો અહિંસાનો ભાવ એવો સુભાવ એને નિમિત્ત રૂપે હોય છે. બેનો આશ્રય કરવો કે જેથી રાગ આદિ ચડી અને શુદ્ધતા નહીં પૂરી ધારા વહી અને આત્માની મુખ દશા થાય એમ વારંવાર એક દ્રષ્ટાશ્રમમાં ધર્મી વારંવાર આવી ભાવનાનો વિચાર કરે. ઓ સમજાય છે કાંઈ એટલે કે છે અહીંયા કે અશરણ છે આ જગતમાં બીજું કોઈ શરણ સંસાર ભાવના યત સુખમ તત સુખાભાસો યત દુઃખમ તત સંતત સત્સંજસા ભવે લોક સુખમ સત્યમ મોક્ષે વસ સાજતમ. સંસારમાં સુખ જે માલુમ હોતા હૈ વો સુખ નહીં હૈ એ સુખ નહીં તો આ બંગલા મંગલા 5 લાખના 2 લાખના 1.5 લાખના એમાં કઈ સુખ નથી. ધૂળમાં સુખ નથી. મધુરભાઈ આ શું છે આ પછી કે છે જગતમાં સંસારમાં સુખ માલુમ પડે સુખ નથી સુખાભાસ છે. સુખાભાસ એટલે સુખનો ખોટો લેબાસ છે. છેતરાઈ જાય છે એમાં. બાયજીમાં સુખ છે પૈસામાં સુખ છે મરી જાત માપા ભાઈ એમાં સુખ નથી. વિષ આવકાર પહેરનો વિષ પહેરીને ચૂર આવે સાવકારનો વિષ પહેરીને ચૂર આવે છેતરાઈ જાય કાતો છે. અમારે અહીં આવ્યો છે કમિશન લઈ ગયો રૂપિયા પી ગયો 2-4-5 હજાર લખી નહીં કાગળમાં અપાતા ગયા. એવા લેવાસ મુંબઈનો એક હતો માણસ ઠગ ઠગ ભણો એમ કે છે જગતના પ્રાણીઓ જગતની બહારની અનુકૂળતામાં સુખમાં ઠગાયા છે. ધર્મી જીવ એમ માને છે કે પરમા ક્યાં સુખ છે. સુખ તો મારા આત્મામાં શાંતિ ને આનંદ મારામાં છે. અંતર નજર કરીએ શાંતિ મળે એવો બીજે ક્યાંય શાંતિ છે. ભવે લોકમ સુખમ સત્યમ દુઃખ હે તો સત્ય હૈ શું કીધું અને દુઃખ છે સત્ય છે શું કીધું. સંસારની અનુકૂળતામાં સુખ માનવું એ સુખા ભાત ખોટું છે. દુઃખ એ સાચી વાત છે. દુઃખ એ આખી વાત છે. 84ના અવતારમાં સ્વર્ગ ને નર્ક ને આ બહારના સાધનો ક્યાંય પૈસે સ્ત્રી કુટુંબ આબરો ખમા ખમા થતી હોય 84 ન મળે સારી ભાવના કરવાનો કે છે કે એટલું દુઃખદ છે એમ જ્ઞાની વારંવાર વિચારે
જેમાં સુખ છે મોક્ષ એવો. એક પૂર્ણાનંદની પ્રાપ્તિ કરવી એનો પ્રયત્ન કરવો એમાં સુખ છે, અને એ સાધ્યમ એને માટે પ્રયત્ન કરવો જોઈએ. જો ગ્રસ્તાશ્રમમાં સંસારની આવી ભાવના ધર્મી વારંવાર ભાવે છે, માં એ બાયડી થાય, બાયડી મરીને માં થાય, દુશ્મન મરીને ઘરે દીકરો થાય, દીકરો મરીને બીજે ભવે, બીજે ભવે દુશ્મન થાય, આ સંસારની ઘટના સમજાય છે. એવી વિચારણા કરીને ધર્મી જીવ દસ્તાશ્રમમાં સાવકે પોતાના મુક્તિ થાય એવા એને પ્રયત્ન કરવા, જેમાંથી મુક્તિ મળે, બંધન છૂટે એવો પ્રયત્ન કરવો જોઈએ. બંધન થાય એવો પ્રયત્ન એને છોડી દેવો એમ કહે છે. એકત્વ ભાવના ચોથી. સ્વજનો વા પરો વા વિનો કંચિત પરમાર્થ તો કેવલમ સ્વર્જિતમ કર્મ જીવે નહી કેન ભુજ્યતિ. એકત્વ ભાવના. શ્રાવક વિચારે છે ઘરમાં, અરે હું એકલો છું, મારી નીચે નીચી દેખા જાય, સંસાર મેં જીવકા ન તો કોઈ સ્વજન હૈ અને ન કોઈ પરજની હૈ. સમજાય છે? કાંઈ અપને કી હુઈ કર્મ કે ફલ કો અકેલા ભોગતા હૈ. એકલો કર્મ ભોગવે ખાટલા પીડ્યો પીડા, હાય હાય એકલો ભોગવે. કીધું તો ને એક પીડી એક છોડીને ઉલું થયું. શું કેવા? શીતળા શીતળા માતા નહીં હોય, શીતળા પીળા. પછી એવું પડી કાણે ખાણ્યો યુવાન બાઈ તાજું પરણેતર, અને એમાં ચામડે દાણા દાણા કર્યા. એરું આમ સવાઈમાં આમ ફરે તો અહીં એરું ના ઢગલા, એવું સમજે કીડા જેના આમ ફરે તો થોડી થોડી એરું. બા આવા પાપ મેં આ ભાવમાં નથી કર્યા એમ બોલે. બા મેં આવા પાપ આ ભાવમાં નથી કર્યા. અરે ક્યાંના પાપ? આમ શરીરમાં દાણે દાણે જીવડો એર કીડા છોટા હોતા ને ધોળા, આમ ફરે તો અહીં ઢગલા, આમ ફરે તો અહીં ઢગલા. બંધ પર સેંકડો મરી જાય છે. કોણ શરણ? બધા પૈસા ખર્ચે ડાક્ટર દવા ધોરમાં શરણ નથી. એકલો પીડા. સ્વઅર્જિતમ કર્મ, પોતાના કરેલા કર્મોથી ત્યાં દુઃખી એકલો થાય પણ કોઈ એને શરણ એમ એકત્વ ભાવના ધર્માત્મા ભાવે છે. અન્યત્વ. ક્ષીર નિર્વત એકત્ર સ્થિતિ તયો દેહીનો વેદો યદિ તત્વ અન્યષુ કલત્રતા દિશો કા તથા. શું કે છે આચાર? અરે ધર્મી જીવ ગ્રસ્તાશ્રમમાં વારંવાર એવી વિચારણા અને ભાવના કરે છે, શરીરને આત્મા દૂધને પાણીની જેમ ભેગા રહ્યા એ પણ જુદા છે. અહીં ભેગા રહ્યા પાણીને દૂધ ભેગું એમાં રજકણો માટીના અને ભગવાન અરૂપી આનંદ ઘન એક જગ્યાએ રહ્યા છતાં જુદા છે. તો પછી બાયડી છોકરાને મકાન તો ત્યાંય જુદા રહી ગયા છે. ભેદો યદિ તત્વો તો અન્યષુ કળતરાદિષુ ક્યાં કથા. તો બેની સ્ત્રી પુત્ર આદિ મકાન એની તો શું વાત કરવી? આત્માના જ્ઞાનાનંદની શ્રદ્ધા સહિત સંકિતની વાત છે ને. મારો આનંદ મારામાં છે, મારો ધર્મ મારા અંતરના શરણે છે, ક્યાંય ધર્મ છે એવી દ્રષ્ટિ થઈ એ એમ વિચારે છે. અરે નજીકમાં રહેલો દેહ પણ આત્માથી જુદો, તો દૂર છોકરાને બાયડીને પુત્રને મક્યા મકાન તો ક્યાંય જુદા છે. મારાથી અન્ન છે, અંધેરા છે, મારે ને એને કાંઈ સંબંધ. સમજાણું કાંઈ? એમ વારંવાર ધર્મી
આત્માના હિતને માટે એવી ભાવના કરે. એ પાંચમી ભાવના, છઠ્ઠી અસ્તુચિત્વ ભાવના. યુવા બાર ભાવના આચાર મહારાજ કહે છે, ગ્રસ્તાશ્રમમાં મીઠા ભાવે પૈસાની ભાવના કરે છે કે નહીં, આટલું વ્યાજ આવ્યું, આટલા પૈસા મળ્યા, આટલી દુકાનમાં આટલા માણસ ગૂંચ્યા, આટલો વધારો થયો, એ બધો પાપનો વધારો, ધૂળનો વધારો થયો. પાપનો ધૂળનો, બહારનો ભલે ધૂળ બધું મળ્યો હોય છે. કેમ કે છે? ઓહો, તથા સુચિ અયમ કાય ક્રમી ધાતુ મલાન્વિક યથા તથેષ્ટસ્યૈવ સંપર્કાત્ અન્યત્ર અપિ અપવિત્રતા. પચાસમી ગાથા. ઓહો, આ શરીર કીડા ધાતુ મળમૂત્ર આદિ અપવિત્ર પદાર્થો સે ભરા હુઆ હૈ. આ શરીર કોઈ એવી ચીજ જગતમાં નથી કે માખણ ને ઘી અને મિશ્રુગ ને વિષ્ઠા બનાવે. એક આ હંચો એવો છે કે માખણ ને ઘી ને મિશ્રુગ ને વિષ્ઠા બનાવે. સમજ નહી જગતનો. ઈ કે છે જું કીડા ધાતુ મળાદી અપવિત્ર પર ભરા હુઆ અશરી ઇતના અપવિત્ર હૈ ઉસકે સંબંધ સે દેખો એના સંબંધમાં આવેલી દૂસરી વસ્તુ ભી અપવિત્ર હો જાતી હૈ. ચાર શેર ઘીનો પાયેલો મીઠું, મીઠું કે મીઠું ઊંચી નહીં હોતી હૈ, એક શેર લોટ મેં ચાર શેર ઘી પાતે હૈ, પણ વિષ્ઠા બનના ભી હોય તો આ શરીર એક સાધન છે. આ કોપરા પાસ કયો હતો ત્યાં શેઠ ને તમારે ત્યાં હું હતો જાંબુડા જાંબુ જાંબુ ગુલાબ જાંબુ એ ખારી અને એ પૂરી અને એ બરફી કે છે ચામડાના ઓલામાં નાખી દે તો હર્ષે વિસ્તાર નહીં થાય. આઠ કલાકે આ શરીરના કોથળામાં નાખી તો આઠ કલાકે વિસ્તાર. નહી લાવ બીજા હંચો, લાવ બીજો કોઈ પણ હંચો એવો હોય. એમ આચાર મહારાજ કે છે, વિશ્વામૂત્ર કપાદી પવિત્ર વસ્તુ ઉત્પત્તિ શરીર થી હોતી હૈ. બાવાત્મા ને વિશ્વાદિની ઉત્પત્તિ પેશાબ ની, પાણીમાં નાખો બીજે પાણી પેશાબ થશે તરત, મોસમી નાખો બીજે તરત પેશાબ થશે. આ મોસંબી ને પાણી નાખ્યા ભેગું ત્યાં બે ચાર કલાકે પેશાબ, બહુ પીધો ચાર કલાકે થઈ જાય. જો અહીં પાર છો તરસી સંપ્રકાશ અન્ય પી અપવિત્રતા, બીજો કોઈ પદાર્થ એની આ સંપર્ક કરતા અપવિત્ર નહીં થાય, તરત નહીં બગડે, વાર લાગશે. આય તો આઠ કલાકે તમારે મેસુખના એ બધા જાંબુડા શું કહેવાય ગુલાબ જાંબુ એ હવારે વિશ્વાસ થઈ ગઈ ત્યાં એવો હંચો. એવું આ શરીર અશુચિથી ભરેલું એમ વારંવાર ધર્માત્મા ગ્રસ્તાશ્રમમાં આવી વિચારણા અને ભાવના કરે. હું સમજાણું કાંઈ એવી ચીજ આ મીઠા મીઠા દૂધપાકની પૂરી ના ખાજા અને ખાજા ગયા શું કહે આપણે કહે છે હું હાટા હાટા અમારા હાટા કહેવા ખાજા હાકરમાં રસ બહુ કરેલા ખાજા હતા ને આટા લગ્નમાં બહુ આપે વાણિયામાં એ એની વિસ્તાર કરવી હોય તો આ એક હંચો છે. બીજામાં નાખી તો વિશ્વાસ તરફ નહીં ખાઈ લે. જેના સંગે પરસેવા થાય, જેના સંગે પેશાબ થાય, જેના સંગે કફ થાય, જેના સંગે વિશ્વાસ થાય, અરે એવું શરીર એ અશુચિ એ મારી ચીજ, મારામાં તો સુચિ પવિત્રતા પડી છે. એ ક્યાં અશુચિ હું ક્યાં પવિત્ર.
mare ne ene kai sambandh em grastasam ma rahya e shavak no e achar che ke varmvar aadmi vicharana ne bhavna kare atro bhavna atmik bhavna jeev puto bhavam bhuto mithyatvadi karan randhranvan Asravati vinashatam karma vaprachuram brahmat. Oho, sansarupi samudra me asra bhavana. Dharmi ji bhavana kare dasta. Raja maharaja ho, chakravarti ho, samkiti. Ipan varamvara tirthangarata, shantinath, kuntunath, aranath. Tirthangarata, aath varshni umre, ipancham gunastan dharan karilo, હતો એ વારંવાર આ ભાવના કરતા સંસારમાં જેને ત્રણ પદવી હતી તીર્થંકરની ચક્રવર્તીની કામદેવની અને સોળમા શાંતિનાથ જેના રૂપ જેનું રૂપ સખંડમાં કોઈનું નહોતું અરનાથ કુંભનાથ એવું રૂપ એ કામદેવ ચક્રવર્તી છગનના સ્વામી બીજો કોઈ છત્રપતિ નહીં અને તીર્થંકર જેના ઇન્દ્રો દાસ ઉપરના ઇન્દ્રો જેના તળિયા સાથે અંધા હતા સિંહાસન ઉપર બેઠા હોય ગૃહસ્થાશ્રમમાં થતા ઇન્દ્ર જેને 32 લાખ વૈમાનનો લાડો પહેલો સુધર્મ દેવલોક જેના 32 લાખ વૈમાન છે કિસાન દેવલોકમાં 28 લાખ વૈમાન છે એ ઇન્દ્રો આમ સમાનદાતા તીર્થંકર દેવ મહારાજા અલ્પકાળમાં પરમાત્મા થઈને અમને ઉદ્ધારના ઉપદેશ દેના ઇન્દ્રો જેના મિત્રો એટલે ઇન્દ્રો જેના સેવકો એ પણ આવી ભાવના ભાવે છે ઓહો સંસારરૂપી સમુદ્રમાં જે સમયે જીવરૂપી જહાજ પોત છે ને પોત જીવરૂપી જહાજ મિથ્યા પ્રવૃત્તિ પ્રમાણ કસાય ઉગ છિદ્રો સે સહિત હોતા છિદ્ર છિદ્ર જહાજમાં છિદ્રો જ પાણી મરી જાય ખાણા પીડ્યા હોય તો એમ આત્મા અખંડાનંદ આનંદ જલથી ભરેલો એને આ સંસાર ખાર સમુદ્રમાં મિથ્યાતને અવૃતને પ્રમાદ કસાયના છિદ્રો એ વડે એને આવરણ આવે છે માટે એ છિદ્રોની વિચારણા એને વારંવાર કરવી વિપરીત માનતા તો જ્ઞાની ને હોતી સમુચે વાત દીધી છે આ તો સમુચે સમજાનું કઈ એ સમય એ આપણે વિનાશ કે લીએ અજ્ઞાનતા સે પ્રચુર કર્મરૂપી જળ કો આશરો કરતા હૈ ક્યા કે દેખો કર્માભમ પ્રચુરમ ભ્રમાત અજ્ઞાન ને કારણે પોતાના દોષ ને કારણે છિદ્ર થી કર્મ આવે છે એને કારણે નહીં કે આમ તો કર્મને આવવાનું માટે આવે એમ નહીં કર્મનું આવવું પ્રચુર ભ્રમાત અજ્ઞાન રૂપી પ્રચુર કર્મરૂપી જળતા ભાન નહીં અરે મારું સ્વરૂપ અમૃતાનંદ અમૃતાનંદ જેનામાં એકલા અતિન્દ્રિય અમૃત આનંદ ભર્યો છે એવું જેને ભાન નથી ઊંધી શ્રદ્ધાને અજ્ઞાન દ્વારા છિદ્ર પાડી અને જેમ જહાજમાં પાણી ગરી જાય ને જહાજને બોળી દે દરિયામાં એમ અજ્ઞાનીનું વાણ આ મિથ્યાત અવર્તને કસાયના છિદ્ર વડે 84ના ખાર સમુદ્રમાં ડૂબી ક્યાં એનો પત્તો ખાતો એમ ધર્મી જીવ આ રીતે આશ્રમની શુભાશુભ યોગ આશ્રમ એટલે બે પરિણામ શુભ ને અશુભ શુભ ને અશુભ ભાવ બે છિદ્ર છે બે આશ્રમ છે એ મલિન પરિણામ છે બે આવરણ આવવાનું કામ છિદ્ર છે એમ વારંવાર વિચારી અને એને આત્માનું શરણ લેવું સંવર કર્માશ્રવ નિરોધો અત્ર સંવરો ભવતી ધ્રુવમ સાક્ષાત એતદ અનુષ્ઠાનમ મનોવાક કાયમ સંવૃતિ શું કે છે આવી હોય કર્મ કો રૂક જાના વહી નિશ્ચય છે સમય કથન ઉપદેશની શૈલી એમ હતા કઈ કર્મો આવતા હતા ને રૂક્યા છે એમ નથી સમજાય છે કા હે
એ તો વર્ણન પદ્ધતિની પદ્ધતિ ભાવનામાં શું કરે, કર્મ આવવાના હતા ને એને રૂચ્યા છે એમ છે નહીં, પણ પોતાના આત્માના સ્વભાવની શ્રદ્ધા ને ભાવના કરતા એ શુદ્ધતા પ્રગતિ એ કાળે પહેલે આવરણ આપવાના હતા એ આવ્યા નહીં એને રૂચ્યા એમ વ્યવહારથી કહેવામાં આવે. સમજાનું કાંઈ એની વારંવાર ભાવના સંભરણી કરવી, મન વચન ને કાયનું સંભરણ સ્વાધીન કરના. દેખો જેટલો મન વચન ને કાયાના કંપનમાં પરાધીન થાય એટલો એને પાપ અને પુણ્ય આશરો આવે છે. એને પોતાના આત્મામાં શુદ્ધ ભગવાન પરમાત્માનો પિંડ પ્રભુ અનંત ગુણનું ધામ એમાં રોકાઈને સંવરને કરવો, મન વચનને કાયામાં જતા પરિણામને રોકવા, એનું નામ યા સંવર કહેવામાં આવે. હું સમજણ કાંઈ 52-53 નિરાશાતનમ પ્રોક્તા પૂર્વપાર્જિત કર્મણામ તપો ભી બહુ ભી સાધ વૈરાગ આશ્રિતિ. પહેલે સંચી હુઈ કર્મ કા એક દેશ રૂપ સે નાશ હોના, એક અંશ સે નાશ હોના ઉસકા નામ નિદ્રા કહે. સર્વથા કર્મ નો નાશ થવો એમના મુક્તિ, એક અંશે કર્મ નું અટકી જવું સ્વભાવની ભાવના દ્વારા એને અહીંયા નિર્દ્રા કહે. તો નિર્દ્રાની ભાવના વારમાં વિચારવી, આમાં ક્યાં નવરાશ પણ હે સાંભળવા મળે, ભાવના સાંભળવાની મળે કે બે ચાર વર્ષે અત્યારમાં વાંચું તો આ 20માં પાછો વધારે ભાવના કરવાનો એટલે પાપની ભાવના કરવી. છોકરાને કેમ ઠેકાણે પડે, છોકરાને કેમ નોકરી મળે, લડકાને કેમ આગળ વધે, કન્યા ક્યાંથી હારી મળે, મોટે પગારે કેમ પડે, એકલો પાપ હે એવી ભાવના બાતે. પાંચ છ લડકા હોય એને કેમ ઠેકાણે પડે, ને કેમ આગળ વધે, ને કેમ 2000 નો પગાર થાય, ને હોળી તને હું છે પણ હવે એમાં તારે તો ભાવના પાપની છે એકલી. જેથી ઘર છોડીને એમ કે ઘર છોડીને બે પા થાય એમાં કેની વાત આને થાય. ગ્રસ્તાશ્રમમાં રહેલા શ્રાવક ધમકીથી આવી ભાવના કરે છે. ઠીક છે, ઠીક છે, આ કોની વાત આવે છે? પાંચમા ગુણસ્થાન વાળા ગ્રસ્તાશ્રમમાં બાયડી છોકરા કુટુંબ રાજમાં કર્યા હોય તો પણ વારંવાર વિચાર ઓહો કોરોના બાંધેલા કર્મો એને આત્માના ભાન દ્વારા એક અંશે નાશ કરવો, એ નિર્દ્રા સંસાર દિયાદી વૈરાચારા ને વાળે અંશનો મુદ્રાદી તપસે હોતી હેલો. એક રાગની મંદતા, ઈચ્છાનો નિરોધ, સ્વભાવની સાવધાની, એ દ્વારા એક અંશે પણ અશુદ્ધતા ને કર્મનો નાશ થાય એ ગ્રસ્તાશ્રમમાં રહેલાની વાત આવે છે. હું તો હું આ મહેન્દ્રભાઈ ને બધાને મૂકી દેવા પડે, વેપાર દુકાનનો ધંધો મૂકી દેવો પડે, ભાઈ અંદર લાળ આવે છે, ક્યાં મૂક્યું છે અંદર, ક્યાં છોકરાનો કાગળ આવે, એ પિતાજી આપણ અમને યાદ કરો હો, એમ નિઠુર ન થવાય. હે હું છે તો થોડે પાસે આ 12-12 મહિનાથી ત્યાં પીડ્યા છો, અમારે ઘરે શું થાય, અમે તમારા બચ્ચા કહેવાઈએ, તમે અમારા મહાપિતા તુલ્ય છો, તીર્થ તુલ અમારા કહેવાય, તમારા વિના અહીંયા અમને ઓળતું નથી, એવો જ્યાં કાગળ આવે હું પડે પટ. આ કાગળ આવ્યો છે હે આત્મા ઉઠાવ રાગ ઉપરથી બુદ્ધિ અને સ્વભાવનું શરણ લે. સોનલભાઈ આ કાગળ પ્રતિનિધિ ભગવાનના પ્રતિનિધિ છે, આ ભગવાનના પ્રતિનિધિ શાસ્ત્ર લઈને આવ્યા છે. કે છે ક્યાં કમાય છે?
समझानो तपो भी साथ वैराग आसी ओहो इतनो वैराग नहीं પોતાનો આત્મા જ્ઞાન ને ચૈતન નો દોષ છે એવી જેને અસ્થિમાં દ્રષ્ટિ કરી છે એને પરથી નાસ્તિ નો વૈરાગ તેજી આવે. ધર્મી જીવને પુણ્યને પાપના બે પરિણામ પણ બંધના કારણ છે એમ કરીને પુણ્યને પાપ ઉપરથી પણ વૈરાગ કરે એનો ના વૈરાગ છે. જેને બાહ્યથી તો વૈરાગ પણ પુણ્યને પાપ બે વિકલ્પ ઉઠે છે રાગ એનાથી પાછો ફરીને એકાગાર થાય આ એને ભગવાન વૈરાગ કહે. એવી વૈરાગ ભાવનામાં નિદ્રા હોય સમજાણું કઈ ભગવાનનું જીવવું પડે પણ આ તો સમજાવ્યું છે કે નહીં એ દેવું પ્રિયા ત્રેપન ચોપન લોકાનું પ્રિષણ હતું. દસમી ભાવના ગ્રસ્તાશ્રમમાં રાજપાટમાં રહ્યા હોય રાણીઓ મહા હોય રાજકુમાર હોય એ પણ ભાવના ભાવે. ઓહો આ વસ્તુ ભગવાને વર્ણવી એવી અનેક અસ્વર્ગની ભાવના ભગવાન તીર્થંકર પણ ગ્રસ્તાશ્રમમાં હતા ત્યારે કરતા તો અમારા જેવા જેની પાસે એટલું સાધન પણ નથી સમજાણું કરાય. દીપચંદજી કે છે દીપચંદજી થયા અનુભવ પ્રકાશના કરનાર કે અમને વખત મળતો નથી અમને આ કે પહેલા પહેલાના રાજાઓને ચક્રવર્તી પદ ને મહા ઇન્દ્ર પદ આદિ હતા અહીં મનુષ્યમાં રાજા બળદેવ આદિ હતા એટલા તો તારી પાસે મળ્યા નથી નવ્યા હમશે કહેલું આ નવ્યા હતા ને ઉપર મકાન ઉપર નાખને કે પાણી જેટલી વૃદ્ધિ એની પાસે હતી એટલી વૃદ્ધિ તારી પાસે નથી તું તો એની પાસે ભિખારી જેવો છો તને ભાવનામાં વખત મળતો નથી રૂચિ નથી તને દૃષ્ટિ વસ્તુની જેને ઘરે આમ નવ નિધાન નવ નિધાન ઓ હજાર દેવ આમ તૈનાતમાં બે હજાર દેવ તો શરીરના અંગ રક્ષક બે હજાર હો આમ તૈયાર સમાન દાતાને શું થયું કેમ પછીનો આવ્યો કેમ ખાતી આવી કેમ કે છે એવા સાધન વાળા પણ દરરોજ નિવૃત્તિથી ભાવના ભાવે ને પરિણામનો સુધારો અને તારે તને કેટલી વૃદ્ધિ મળી ગઈ તને અહીંયા શું કરીએ પણ નવરાશ મળતી નથી વેપાર ધંધા અને એકલા હે અને આજના કાયદા ધૂળમાં કાયદા નથી નડતા બધને આ નવરું મળતા તારે કેમ નવરો થાય અને બધું આવ્યું છે તૈયાર એક જણ કીધું તું ને ત્યાં નેવની સાલમાં હતા અમે રાજકોટ ઓલા પ્રેમચંદભાઈ પ્રેમચંદ વેરાવાસી હતા રાવ સાહેબની ત્યાં ગયા છે લગ્નમાં ખાધીનું જલેબી ને એવું એમાંથી ઉપડ્યો બે ડબ્બલ ઉપજ્યા અને મરવાની તૈયારી નો રાવ સાહેબ નો ઇલકાબ આવ્યો એ વખતે એક માણસ પોલીસ લઈને આવ્યો મને બોલાવ્યો કે છેલ્લી ટીટી હતી ને મંગળી ખંભાવા મોટું ફલાની શરીર લખી હા ખાલી લખી વાંધો બાયડી પહેલા પણ આ મરવા પીડના હું કરો સજી અત્યારે છે ને બાયડી માથે પૂછે હવે પૂછવાના કાળા મરી જાય જ્યાં અહીંથી આવ્યો ને હા ક્યાં આવ્યો પોલીસ રાજ સાહેબ નો ટીકા જાઓ મરીને કરલો ભાઈ ને હું જ્યાં હતો ને ઓલ પુલ ગયો ત્યાં હું હતો મરવા મને દેખી આઠમાં જાઉં જોઈએ મરવાની તૈયારી શરીર સુંદર એવું ને એવું કાંઈ એકદમ ડબલ લિંગ નોકરી બાબુ કાંઈ ફૂકાનું શરીર નહીં કઈ નહીં એ વ્યાધિ બે એક બે દી ની વ્યાધિ અને આમ પડે ના હું છે આ તૈયારીઓ થઈ ગઈ આ પરલોકના નાખવાના તંબુ થઈ ગયા હવે આ તંબુ તૂટ્યા
ત્યાં સુધી આક્રમણ તમારે કીધો હું ઉપર સુધીને બેઠા છો ત્યાં ઓલો પૂરી શકો. રામ સાહેબ નો કિતાબ શ્રેષ્ઠ હારી લઈ જવો છે ત્યાં હોય હે ભૂલમાં નથી કે છે શું કે છે લોક સર્વોપી સર્વત્ર અક્ષ અપાય સ્થિતિ અગ્રવમ દુઃખકારી થી કર્તવ્ય મોક્ષ એવમ મતી સદામ જો ગ્રસ્તાશ્રમ ને કે છે સમસ્ત લોક વિનાશિક હૈ સારી દુનિયા વિનાશિક હૈ અનિત હૈ અપાય ન સ્થિતિ નાના પ્રકાર કે દુઃખો કા કરને વાલા હૈ દુનિયાના સાધનો તો દુઃખમાં નિમિત્ત છે ચારે કોર લાવ લાવ દીકરા કે એટલું લાવ બાયડી કે આટલું લાવ દીકરીઓ કે આટલું લાવ લાલ લાલ ને લાય લાલ લાલ ને લાય મરી જઈ પણ લાલ લાલ નું આપડ્યું હતું આખી દુનિયા અમિત ને દ્રો સમજાવ કાંઈ દુઃખો કા એસા વિચાર કર ઉત્તમ પુરુષો કો મતી પ્રથમ મોક્ષ કી ઓર હિ બુદ્ધિ લગાના ચાહીએ એવી ભાવના લોકની વારંવાર વિચારણા ઉતરવી આખી દુનિયામાં કોઈ સરળ નથી આખો લોક ઇન્દ્ર નરેન્દ્ર બધા અસરણ હોવું અસરણ એમ લોકનો વિચાર કરી અને પોતાના આત્મામાં મોક્ષ એ મતી સતમ એવા ઉત્તમ જીવો એ આત્માને જેમ બંધનથી છૂટે એવો એણે પ્રયત્ન કરવો જોઈએ રાગ દ્વેષને અજ્ઞાનથી છૂટે તેવો એને પ્રયત્ન કરવો આવો અવસર અનંત કાળે મળવો મુશ્કેલમાંથી એ કરવા જેવો કો સમજાણું કાંઈ 55 11મી ભાવના રત્નત્રય પરિપ્રાપ્તિ બુદ્ધિ સાતિવ દુર્લભા લબ્ધા કથમ કથમ થી કાર્યો યત્નો મહાન નહી ઓહો આચાર મહારાજ વનમાં રહીને એ ચાર પત્ર ઉપર આ શ્લોકો રચ્યા એક દુનિયાના કરુણા બુદ્ધિથી કે છે કે ભાઈ એ રત્નત્રય પરિપ્રાપ્તિ બોલી અતિ દુર્લભ ભાઈ એ આત્મા પરમાનંદની મૂર્તિ એની શ્રદ્ધા જ્ઞાનને ફીરતા મહાદુર્લભ કોઈ બહારની ચીજ દુર્લભ નથી સમજાણું કાંઈ બહારની ચીજ દુર્લભ નથી એ તો અનંત વાર મળી ચૂકી છે દેવલોકમાં ઇન્દ્રાણીઓ અનંત વાર મળી નરકના દુઃખો અનંત વાર મળ્યા એ કોઈ અતિ દુર્લભ ચીજ નથી ઓ એકદમ જ્યાં 5-50 લાખ મળે મૂકો લાપસી ના હંધણ લાપસી લાપસી કરશે ને કઈ સંસાર નહીં હું ક્યાં કે મારે સંસાર કરે લાપસી મૂકો આ લાપસી આ પેદા જોવા ધૂળમાં નથી પેદા થયો ખોટ ગઈ છે આ બધને પૂર્વના પુન બળી ગયા ત્યારે પૈસા દેખાય છે શું કે છે કે મળ્યા ભગવાન કે બળ્યા સારા પુન બળી ગયા ત્યારે આ મળ્યું છે સાંભળ ને સમજાણું કાંઈ એ કઈ દુર્લભ ચીજ નથી રત્નત્રય પરિપ્રાપ્તિ બુદ્ધિ એવું એ ત્રણની પ્રાપ્તિ ઉસકી નામ બુદ્ધિ હૈ એ બુદ્ધિ અતિવ દુર્લભ અતિવ દુર્લભ ઓહો ક્યાં એકેન્દ્રીના જીવો ક્યાં નિરોધના જીવ ક્યાં પીડ્યા છે હવે એમાંથી કેદી પ્રાણી ત્રસ્ત થાય અને કેદી એ મનુષ્ય થાય એમાં ક્યારે જૈન ધર્મ સાંભળવાનો મળે અને સાંભળ્યા પછી એને એની દ્રષ્ટિને રૂચિમાં બેહે સમજાણું કાંઈ જૈન પરમેશ્વરે કહેલો કેવળી પનંતુ ધમ્મો કરણમ એ ધર્મ ક્યારે મળે માન માન જેમ સરોવરમાં માથે શું કહેવાય લીરફોગ ના બુદરા બાજાઓ બુદરા એટલે કાચબા રહેતા હોય એને ખબર ન હોય કે કોઈ માથે ચંદ્ર છે કે નહીં સમજાય છે એમાં કોઈ વખતે ગુજરાત સમજશે વીર ફૂકી
का इतनी जमी होय एना कोई पवन आयो न तू क्यों आम नजर पड़ी ओहो आओ आठ कोई भी कुटुंब कहता नो का नाथ कहता ना आठ ए जा के भाई जो है ना कुटुंब ने क्या उन के मुंह देखो વિરાટ પણ તું ખોટું બોલ્યો બાપુ કઈ છે ભાઈ અમે જોયું છે ખોટું નથી સમજાવું કાય એમ અનંત કાળે આત્માને સંયક દર્શનની પ્રાપ્તિ ચંદ્રના દર્શનની પેટે દુર્લભ છે સમજાણું કાય આમાં અને સંયક જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે અને એમાં સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર તો મહા દુર્લભ છે દુર્લભથી દુર્લભ है उसका बोधी है इस बोधि की प्राप्ति संसार में अत्यंत कठिन है यदि किसी रीति उसकी प्राप्ति भी हो जाए तो उसकी रक्षा के लिए विद्वानों को प्रयत्न करना ये तो महान ही एम शब्द है ने महान प्रयत्न करवो जो ये महान पुरुषार्थी मे थे एमने एम संयक संज्ञान मलतो नहीं महान पुरुषार्थ નિરાધાર સિદ્ધાનંદ નિરાલંબી તત્વ છે એની નિરાલંબી પરણતી કરવી એ વિના કોઈ પ્રાપ્ત થાય એવું બુદ્ધિ છે નહીં હવે છે ને મૂઠમાં જ બહુ દયાનંદ નથી આવતું અનંત ક્યાં ક્યાં બધું લખ્યું લાંબુ તો સમજાણું સપન છેલ્લી ભાવના ધર્મ ભાવના નિજ ધર્મો અત્યંત દુર્લભો ભવિનામ મત તથાયો યથા સાક્ષાત મોક્ષમ સદપતિ જો ઓહો નિજ ધર્મો અત્યંતમ દેખો દુર્લભો નિજ ધર્મ દુર્લભ અન્ય ધર્મ ને પાપ પરિણામ એ દુર્લભ નથી અનંતવાર મળી ચુક્યા છે નવમી ગ્રીવી જાય એવા પુણ્યભાવ પણ અનંતવાર કર્યા છે એ કઈ નિજ ધર્મ નથી નિજ ધર્મો અયમ અત્યંત દુર્લભ કેવો સંસારી સંસાર પ્રાણીઓ કો જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ ધર્મ કા પાના જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ ધર્મ કો પ્રાપ્ત વિવા ધર્મ સમજાણો કાય આત્મા જ્ઞાન ને આનંદ નો દરિયો સાગર અમૃત નો ભરેલો ભંડાર છે એવી અંતરના ધર્મની દશાની પ્રાપ્તિ અતિ દુર્લભ ધર્મની પ્રાપ્તિ મહા દુર્લભ પર ધર્મ તો અનંતવાર કર્યો પુનને પાપના ભાવ કર્યા જગતમાં અનંતવાર રખડ્યો પણ નિજ ધર્મની પ્રાપ્તિ અત્યંત અત્યંત દુર્લભ પરિણામ મત સમજાય છે તથા ગ્રાહ્યુ યથા શું કહે છે જરી અરે ભાઈ એ આત્મા એવી રીતે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર આત્માનો મહાન ધર્મ ગ્રહણ કર નિજ ધર્મને એવી રીતે ગ્રહણ કર કે યથા સાક્ષાત મોક્ષમ સ્વગતિ મોક્ષ થાય ત્યાં સુધી સાથે એવો એ રીતે ધર્મને ગ્રહણ કર અપ્રતિહદ ભાવે ગ્રહણ કરે એમ કે છે સમજાણું કઈ બાવા થવાની વાત છે પણ બાવો છો આગળ ને ક્યાં ગરીગી કરી ચીજમાં કોઈ ચીજ બહાર ને બહાર બધી લૂંટે છે બહાર ને બહાર ફરે છે ક્યાં પ્રવેશ અંદર કર્યો ભગવાન આત્મા જો આચાર્ય સાર લેવો છે તે હવે નિજ ધર્મો અયમ અત્યંત દુર્લભો આત્મા જ્ઞાનાનંદ પ્રભુ એવો જે નિજ સ્વભાવ એ પામવો ભવિને મહા મહા પ્રયત્ને મહાદુર્લભ છે પણ એવી રીતે ગ્રહણ કરવો યદમ એસી રીતિ સે ગ્રહણ કરના ચાહીએ મોક્ષ પર્યંત સાથી બના રહે એવી રીતે સંસ્કાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં કરવા એ સ્થિતિ મોક્ષ સુધી રહે વચ્ચે પડે આ
वो आचार पण भावना के गुरु रत्वाश्रम मा पण के छे ओ हो ये आत्मा ध्रुव अविनाशी तत्व आनंद ने ज्ञान नो भरेलो भंडार एने ई रीते पकड़ ई रीते श्रद्धा ज्ञान मा ले અને એવા ચારિત્રના સ્થિરતાના સંસ્કાર કર કે જે ગ્રહીનું ઠીક મુખ સુધી આવે છે ને કે નિજ રમો એમ અત્યંત આત્મા સહજ આનંદ રાગને વિકલ્પથી પાર છે એવો જે નિજ સ્વભાવનો ધર્મ જે મનવાણી દેહથી તદ્દન જુદો છે અને દયાદાન ને પુણ્યપાપના વિકલ્પથી પણ તદ્દન જુદો છે એવા નિજ ધર્મને જ્ઞાનાનંદને એવી રીતે પકડ એવી પ્રતીતિ કર એવું જ્ઞાન કર એવા ચારિત્રના નિમતાના સંસ્કાર કર કે એ સંસ્કાર મોક્ષ સુધી આવી રહે જેથી કે સમ્યક દર્શન ને જ્ઞાન અમારા પછી જ રહેવાના અહિયાંથી ચાલી પૂર્ણ કરી મોકલી છે આ સાવક ને એમાંથી પણ આમ કે છે જે પામેલું વધારવાનું કામી હોય કે પામેલું નો પાડવાનું કામી હોય સમજાણો તથા ગ્રાહ્યો યથા સાક્ષાત આ મોક્ષમ જ્યાં સુધી કેવળ જ્ઞાન ને મુક્તિ ન થાય ત્યાં સુધી સંસ્કાર જામી રહે એવી રીતે ધર્મ ને ગ્રહણ કરજે ઘડીને ગ્રહણ કરીને મૂકી દીધો થઈ ગયું એમ નહીં એક વાર સન્નત દર્શન થયું થઈ ગયું જો એમ નહીં એમ કે છે સમજાણું કઈ આત્મા ને એવી રીતે પકડ જ્ઞાનાનંદ ચૈતન્ય જોત એની દ્રષ્ટિમાં કે જે દ્રષ્ટિને જ્ઞાન અને સંસ્કાર હેઠ કેવલ પામે ત્યાં સુધી રહ્યા કરે વચ્ચે પડવાનો ભવ થવો એને ભવને ભય હોય નહીં એવી ભાવના ગ્રસ્તાશ્રમમાં રહ્યા ગ્રસ્તો કરે એમ અહીંયા આચાર મહારાજ ફરમાવી રહ્યા હું સમજાણવામાં દુઃખ ગ્રહ ગણા કિરણે સંસાર ક્ષાર સાગરે ધર્મપૂતમ પરમ પ્રાહો કારણાર્થમ મનીષણમ અહો એ પાર ભાવનાની વિચારણાનો સરવાળો લે છે અનેક પ્રકારના દુઃખરૂપી નક્ર ને મકર છે વ્યાસ દરિયામાં જનાવર હોય ને જનાવર એમ સંસાર રૂપી દરિયો મોટો 84 અવતારમાં પડ્યો છો એવો છે ત્યાં કે અનેક પ્રકારના મગરમચ્છ ને માજલા ને મહામોટા સર્પો ને દ્રા ને એ સંસાર રૂપી ખાઈ સમુદ્ર છે પાર કરને વાળા સંસાર ખારો છે ના દરિયો એમાં મગરમચ્છ ને એવા જીવડા લાંબા મોટા હોય હાથી જેવા જનાવર જો પડે તો પણ બાંધી સર્પ જેવા મોટા જનાવર થાય ગ્રાય પકડે નીકળી શકે હાલી શકે ને ડૂબી જાય એવો સંસાર ખાર સમુદ્ર પાર કરને વાળા ધર્મરૂપી જહાજ હૈ એ આત્માનો અરાગી સ્વભાવ શ્રદ્ધા જ્ઞાન એ જહાજ હૈ વિકારૂપી સંસારના પરિભ્રમણનો જે દરિયો એમાંથી તરવા માટે ભગવાન આત્મા એવો દ્રષ્ટિનો દોર કર જ્ઞાનમાં જ્ઞેય બનાવ આત્માને કે જહાજ સંસાર સમુદ્રથી પાર પામે એવો રસ્તો પકડ ધર્મ પૂતમ પરમ અમે આનું ગણધર આદિ મહાપુરુષ કહેતે એમ કહી પરમ પ્રાહુ આહુ ગણધર ભગવાન પણ એમ ફરમાવે પ્રાહુ કારણાર્થ મનીષણ સંસારને તમને ઈચ્છા કરને વાળે ભવજીઓ કહો સંસારના સર્વાની ટાળવાની ઈચ્છા વાળા જીવો એને ધર્મરૂપી જહાજનો આશ્રય જરૂર લેવો અનુપ્રેક્ષા ઇમાં સદ્મિન સર્વદા હૃદય દ્રતા જો એ બાળ ભાવના હૃદયમાં કાયમ રાખવી ધંધો ક્યારે કરવો ત્યારે અમારે એમ કેવું કરે કે નહીં મારે ભાઈ
ધંધા તો ધંધાને ખાવે બાઈ થાય, બાકી તારી ચિંતાથી ત્યાં ધંધા વધી જાય અને ચિંતા ઊંચી થાય એમાંથી પૈસા ઘટી જાય એમ છે. સમજાણું કઈ? અહીં તો કેમ કે તું શું કે છે? અનુપ્રીક્ષા એમાં સદ્ગુણ સર્વદા હૃદય ધરતા કુર્વતી તો પરમ પૈણમ હેતુ યત સ્વર્ગ મોક્ષયો. જો સજ્જન પુરુષ વારંવાર બાર ભાવનાઓ કો ચિંતન કરતે હૈ, બાર ભાવના કીધી અઠાવન ગાથા, ઉસ પુણ્ય કા અપરાધન કરતે હૈ, એ પુણ્યથી સ્વર્ગ સાવ છે ને, અને પરંપરા મોક્ષ કા કારણ એ પછી રાગ ચાલી ને કેવું જ્ઞાન પામ છે પરંપરા મોક્ષ નું કારણ. ઇસને સ્વર્ગ મોક્ષ કારણ સ્વરૂપ પુણ્ય કો ચાહને વાળે ભવજીવ સદા સદા સર્વદા સહેલા ભાવના ભાવવી. આચાર્યને ખબર નહીં હોય કે મારે પણ આ પપ્પા છે, આ ભાઈજી છોકરા હોય જાય એનું કરવું કીધું. સર્વદા ભાવના બહેર હોય કોઈ એનું તારું કર્યું થતું નથી થવાનું, એ કહે જેનો મજો પાછો વેપાર ધંધા આદિ મળવાનું એ મળશે એમ છોકરાને ભાઈનું નભવા છે, એ તારી ચિંતાને લઈને આ ફેરફાર થાય એ તો પેલું એકત્વ ને અનેત્વમાં કઈ દીધું. અનેરું છે અનેરાને તારે કઈ સંબંધ છે નહીં. હું સમજાણું કઈ? આજે ઉત્તમ ક્ષમા, હવે મુનિનો ધર્મ પણ થોડો એને પાવો એમ કેવું કે છે. આજે ઉત્તમ ક્ષમા યત્ર યો ધર્મો દસ ભેદ ભાત સાવ કે પી સેવ્યો તો યથા શક્તિ યથાગમ જોગમ. શું કે છે? ગ્રસ્તાશ્રમમાં સાવકે પણ ઉત્તમ ક્ષમા માર્દવ સરળપણું નિર્વાણપણું આર્જવ સરળપણું સત્ય ઉનહા જતા છે. સંયમ તપ ત્યાગ અકિંચન બ્રહ્મચર્ય આ દસ પ્રકારના ધર્મ શરૂ થશે ક્રમવિધિ આજ આવી ગયા નામમાં. એક પ્રકારના દસ ધર્મનો इस प्रकार धर्मों का भी श्रावकों की शक्ति के अनुसार और शास्त्र के अनुसार आगम से न यथाजम पालन जरूर करो. ग्रस्ताश्रम में रहेला श्रावके पान दस प्रकार नो धर्म यथाशक्ति एने आदरों ने पालवो एम न मानो कि दस प्रकार नगर मुनि ने जमा रहे हूं एम कहते यथाशक्ति समा निर्माणता सरलता સત શૌચ સંયમ તપ્યાગ અખિલને બ્રહ્મચર્ય રાખવું જોઈએ. શાસ્ત્રની આજ્ઞા શ્રાવકને કેટલા પ્રમાણમાં રાખશે એટલી ભાવના એ કરવી. આ શ્લોક આવી ગયો. અંત તત્વ શુદ્ધાત્મા બહિ તત્વ દયાંગીશો દ્વયમ સન મિલિતે મોક્ષ તસ્માદ્વિત આશ્રય તો એ આવી રહ્યો નિશ્ચય લાવા પેલો કહી ગયા પ્રશ્ન. અંત તત્વનો આશ્રય કરવો એ નિશ્ચય છે અને દયા આદિ અહિંસાના ભાવ કરવા એ શુભ ભાવ છે. વ્યવહાર સમજાય છે? સમ્યક દર્શન ને જ્ઞાન સહિત એવા શુભ ભાવ હોય છે તેથી બેથી મુક્તિ થાય એમને આશ્રય કરવો એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. હવે જ્ઞાની અપની આત્મા કે ઇસ પ્રકાર ભાવના કરતા હૈ જેવો સાર માં સાર કર્મભ્ય કર્મ કાર્યભ્ય પૃથક ભૂતમ ચિદાત્મક આત્માન ભાવયેત નિત્યમ નિત્યાનંદમ પદમ પદપ્રદમ. એવો આત્મા ભાવવો એ ગ્રસ્તાશ્રમમાં સાવ કે કર્મો સે ને કર્મો કે કાય સરસ આપીને જો બાર ભાવના કરી આપણે ભાવના કરતી સદા કર્મથી જુદો આત્મા અને કર્મ કાર્ય એ વિકાર પરિણામ થાય ખરેખર આત્માનું કાર્ય સ્વભાવ નથી. એ પુણ્ય ને પાપ એ કર્મનું કાર્ય છે. સમજી કઈ અપેક્ષા કે આ હવારમાં બીજું લેવાય છે એ તો પર્યાયમાં તારો દોષ છે કર્મનો નહીં. અહીંયા હવે આત્મા સ્વભાવ શુદ્ધ ચિદાનંદમાં આત્માની દ્રષ્ટિ થતા નબળાઈને લઈને જેટલો વિકાર થાય એ મારા સ્વભાવનું કાર્ય નથી
એમ કરીને કર્મનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું. સમજાણું કાય કર્મ કાર્ય એ કર્મનું કાર્ય છે. સમજાણો રાગ ભેદ શરીર સંયોગ આદિ બધા કર્મના મારે કઈ ખબર નહીં, હું તો આત્મા અખંડાનંદ ન્યાય છું. એમ પ્રથક ભૂતમ ચિદાત્મકમ, એનાથી ચિદાનંદ આત્મા તદ્દન ભિન્ન છે. કેવો છે? નિત્યમ અવિનાશી ઔર આનંદ સ્વરૂપ સ્થાન કો દેને વાળા નિત્યાનંદમ પદ પ્રદમ, નિત્ય આનંદ રૂપી મુક્તિના પદને દેવા વાળો એ આત્મા છે. એ પદ કઈ વિકલ્પ ને નિમિત્ત ની તરીકી મળતો. સમજાણું કાંઈ? આત્માનમ ભાવે નિત્યમ, એવા આત્માને નિત્ય હંમેશા ભાવના વારંવાર કરવી. બરાબર છે? આ દાન અધિકાર આવ્યો, સત્કર્મ નો આવ્યો, બાર ભાવનાનો આવ્યો અને છેવટે આ ભાવના કહી, ભાઈ તારું સ્વરૂપ તો કર્મ ને કર્મના ફળ રાગથી ભિન્ન છે, હો એ ગતિ ને દિશા ને બધાથી ભિન્ન છે. એવી આત્માની વારંવાર એની ભાવના કરવી. છેલ્લો શ્લોક, ઇતિ ઉપાસક સંસ્કાર કૃત શ્રી પદ્મનંદી નામ એષામ ઇતત અનુષ્ઠાન તેષામ ધર્મોથી નિર્મળ. પદ્મનંદી આચાર આ ઉપાસ સંસ્કાર ની રચના કી હૈ શ્રાવકાચાર, એ શ્રાવકાચાર ની રચના બાદ શ્લોક થયા, હાથ વ્યાખ્યાન થયા, હાથ હાથ પૂરા. જૈન પુરુષો કી પ્રવૃત્તિ શ્રાવકાચાર કે અનુસાર હૈ, ઉની કો નિર્મળ ધર્મ કી પ્રાપ્તિ હોતી. આ પ્રકારે પ્રાપ્ત શ્રદ્ધા જ્ઞાન આદિ કરે એને નિર્મળ ધર્મ ની પ્રાપ્તિ થતા એકાવતારી આદિ થઈને મોક્ષ માં જવાની તૈયારી કઈ માટે? વૃદ્ધાશ્રમ માં સાવકે આ ભાવના ને આ વારંવાર સાવકાચાર પાડો. વચન ગુરુદેવ.